જય હિન્દ વિદ્યાર્થી મિત્રો હું યશ મોદી આપ સૌનું આત્મનિર્માણ એજ્યુકેશન પોર્ટલ પર હાર્દિક સ્વાગત કરું છું આજે દરેક વિદ્યાર્થી મિત્રોને શહીદ ભગતસિંહની જન્મજયંતિની શુભેચ્છા શહીદ ભગતસિંહ વિશે આજે હું પહેલાં થોડી વાત કરીશ ત્યારબાદ આપણે લેક્ચરની શરૂઆત કરીએ તમને ખ્યાલ જ હશે કે શહીદ ભગતસિંહે ઘણા બધા આપણા દેશ માટે સારા સારા કામ કર્યા હતા પરંતુ આપણે દરેકે દરેકનું ડિટેલ્સમાં ઇન્ફોર્મેશન લેવા જઈએ તો આજનો ટૉપિક છૂટી જશે પરંતુ એમના વિચાર વિશે આજે હું તમને બે મિનિટ વાત કરીશ ત્યારબાદ આપણે લેક્ચરની શરૂઆત કરીશ તો એમના જીવનનો એક પ્રસંગ એના ઉપરથી તમારે તેમની મેન્ટાલિટી કેવી હતી તે તમને જાણવા મળશે શહીદ ભગતસિંહ તો શહીદ ભગતસિંહ જ્યારે પણ વાત કરતા હતા સભામાં ત્યારે પૂર્ણ સમાનતાની વાત કરતા હતા જ્યારે એક વખતે એમને ચંદ્રશેખર આઝાદ જોડે મીટિંગ હતી ત્યારે વાત થઈ હતી તો ચંદ્રશેખર આઝાદ કે આઝાદી પછી આપણે શું કરીશું તો આમ આઝાદી પતી ગયા પછી તો આપણે શાંતિથી આરામ કરીએ એ રીતે આપણે કરીશું ને પછી તો આપણે કંઈ કામ જેવું નહીં રહે ત્યારે શહીદ ભગતસિંહે કહ્યું હતું કે ચંદ્રશેખર આઝાદ તમને એવું લાગે છે કે ભાઈ આઝાદી પૂરી આપણે સ્વતંત્ર થઈ ગયા પછી પણ આપણે પૂર્ણ સ્વતંત્ર થઈશું ત્યારે ચંદ્રશેખર આઝાદે કહ્યું હતું કે તમે કયા સ્વતંત્રતાની વાત કરો છો તો ત્યારે શહીદ ભગતસિંહે જણાવ્યું કે આમાં કોઈ જ ફરક નથી પડતો કે બ્રિટિશરો શોષણ કરે અથવા આપણા ભારતના જે પણ અધિકારી હોય આઈએસ ઓફિસર હોય અથવા નેતા હોય એ શોષણ કરે ભવિષ્યમાં આઝાદ પછી જ્યાં સુધી સમાજમાં પૂર્ણ સમાનતા નહીં આવે ત્યાં સુધી આપણે આ લડત ચાલુ જ રાખવાની છે એટલે તમે જુઓ કે આ શહીદ ભગતસિંહના મત મુજબ આઝાદી માત્ર ને માત્ર બ્રિટિશરો પૂરતી આઝાદી નથી પરંતુ જે સમાજમાં જે લોકો મોટા મોટા વર્ગના લોકો જે નેતાઓ છે પછી અમુક આઈએ ઓફિસર જે ભ્રષ્ટાચારી છે જે સમાજના વંચિત વર્ગનું જ્યાં સુધી શોષણ કરશે ત્યાં સુધી આપણે આજ પૂર્ણ આઝાદી પ્રાપ્ત નહીં કરી શકીએ તમે જુઓ છો કે ઘણા બધા એવા એવા આઈ ઓફિસર એ રીતે છે કે સારી એવી પોસ્ટ પર હોવા છતાં પણ આજે તમે જુઓ તો અમુક અમુક પ્રાઇવેટ બિઝનેસ કરીને લોકોને લૂંટવાના ધંધા કરતા હોય છે ત્યારે ત્યાં સુધી જ્યાં સુધી વંચિત વર્ગની સુધી એજ્યુકેશનની વાત કરો હેલ્થની વાત કરો જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી આપણે આઝાદી પ્રાપ્ત નહીં કરી શકીએ મિત્રો આપણી આઝાદી ત્યારે જ પ્રાપ્ત થશે જ્યારે સમાજમાં પૂર્ણ સમાનતા પ્રાપ્ત થશે મીન્સ સમાજના છેવાડાના વ્યક્તિ પોતાના બરે આત્મબરે છેક સુધી ટોપ ઉપર પહોંચવાની ક્ષમતા ધરાવવા માટે પૂરતી તક મળશે ન્યાય સંગત ચળવટ ઘણી વખત હું આત્મનિર્માણ મેમ ક્યાંતો હોઉં છું કે આપણે આત્મનિર્માણમાં ન્યાય સંગત ચરવળ ચલાવી રહ્યા છીએ મીન્સ સમાજના છેવાડાના વ્યક્તિને આપણે ટોપ સુધી પહોંચાડવાનો છે હવે આ બધી વસ્તુ તો આપણે ગૌણ રાખીએ કઈ અહીં આગળ આત્મનિર્માણ સંસ્થા શું છે એ કહેવા માટે હું આવ્યો નથી પરંતુ ગુજરાતમાં ગાયકવાડના શાસકો એવો એક કરીને ટોપિક છે એમાં સયાજીરાવ ગાયકવાડ ત્રીજાનું નામ અલગથી આમ ટોપિકમાં આપેલું છે જીપીએસસીનું સિલેબસ અને જે મિત્રોએ જીપીએસસીનો સિલેબસ ડાઉનલોડ ના કર્યો હોય એ મિત્રો ડાઉનલોડ કરી લેજો હવે એક એક્ઝામનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જીપીએસસીમાં આવા જે રજવાડા છે એમાંથી દર વખતે એકથી બે માર્ક્સનું પૂછાતું હોય છે દરેકે દરેક એક્ઝામમાં હવે આ ટોપિક એમ કેવું છે કે તમે સારી રીતે મહેનત કરો તો કવર કરી શકાય છે ને હિસ્ટ્રીમાં તે એવું જ કહેવાય છે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય કંઈ એક ટોપિક ઉપરથી તમને પાંચ પાંચ દસ દસ માર્ક્સ નહીં આવે પરંતુ નાના નાના ટોપિક તમે કરતાં જેમ જશો તેમ તેમ તમારા માર્ક્સમાં ઉમેરો થતો જશે તો આપણે સયાજીરાવ ત્રીજાનું શાસન વિશે જાણવાનું છે આપણે મોસ્ટલી એટલા બધા ફેક્ટ કવર કરાવવાના છે જેના દ્વારા આ લેક્ચર સિવાય તમારે બીજે ફાંફા મારવા જવું ના પડે મેક્સિમમ ફેક્ટ એમના કોન્સેપ્ટ અને સ્ટોરી ટાઈપ ભણીશું આપણે અહીંયા આગળ તમને હું કઈ આમ મગજમાં લોડ આપવા માટે અથવા હિસ્ટ્રીનો ભાઈ મોટી મોટી વાતો કરવા નથી આવ્યો માત્ર ને માત્ર મારો ઉદ્દેશ એ છે કે એક્ઝામમાં એમસીક્યુ પૂછાય તો ટીક થઈ જવું જોઈએ સાચું અને કદાચ એક્ઝામમાં જીપીએસસી મેન્સ પોઈન્ટ ઓફ વ્યુથી પૂછાય તો તમે પચાસ ટકા માર્ક્સ લાવી શકવા જોઈએ બસ આ મારો ઉદ્દેશ હોય છે ને બીજું બધું જે કામની વસ્તુ હોય એ જ આપવામાં આવશે અને મેક્સિમમ ટ્રાય કરવામાં આવશે કે મહત્તમ ફેક્ટ જે ગવર્મેન્ટની બુક હશે ને જે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ છે અમુક અમુક બીજી પણ સારી એવી બુક છે એમાં દરેકે દરેક ફેક્ટ કવર કરવામાં આવશે એના કારણે સમજી લેવાનું કે આ લેક્ચર જોયા પછી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ નહીં વાંચો ને તો પણ ચાલશે તો ચાલો મિત્રો હવે ટાઈમ ના બગાડતા આપણે સયાજીરાવ ત્રીજાનું શાસન ઉપર આવીશું પહેલાં તો પ્રશ્ન થવો જોઈએ કે સયાજીરાવ ગાયકવાડનું શાસન કેટલાથી કેટલા ટાઈમ દરમિયાન હતું તો અઢારસો પંચોતેરથી ઓગણીસો ઓગણચાલીસ દરમિયાન લાસ્ટ લેક્ચરમાં મોટિવેશન સ્ટોરી તરીકે મેં તમને કીધું હતું પરંતુ આજે થોડા ગણા ફેક્ટ ઉપરથી તમને વાત સ્ટોરી કહીશ જેના કારણે કદાચ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફથી પણ મહત્વ રહી શકે એ માટેનું તો પહેલા તમને આમ થોડું ઘણું બેકગ્રાઉન્ડ તરફ લઈ જાઉં તમને ખ્યાલ હશે આપણે લાસ્ટ લેક્ચરમાં મલ્હારરાવ ગાયકવાડ વિશે આપણે ભણ્યા હતા તો મલ્હારરાવ ગાયકવાડ અઢારસો પંચોતેરમાં તેમને પદભ્રષ્ટ કરવામાં આવ્યો પદભ્રષ્ટ કેમ કરવામાં આવ્યો તેમને કે ભાઉસિંદે ઝેર આપ્યું હતું તેમનું મર્ડર કરવાનું એનો આરોપ એમના ઉપર આરોપ હતો એ આરોપ હેઠળ મલ્હારરાવ ગાયકવાડને પદભ્રષ્ટ કરવામાં આવ્યો હવે રહી તમને આમ સિમ્પલ વસ્તુ છે કોઈ રાજા છે એને ભ્રષ્ટ કરી નાખવામાં આવે તે એ જગ્યા પર વેકન્સી થઈ એ જગ્યાએ ખાલી પડી હવે બીજો રાજા કોને બનાવવો એ મોટા મોટો પ્રશ્ન ઊભો થયો ત્યારે ત્યારે યાદ રાખજો ખંડેરાવ ગાયકવાડ જે મેન રાજા હતા એના નાના ભાઈ હતા મલ્લારાવ ગાયકવાડ તો ખંડેરરાવ ગાયકવાડની પત્ની જમનાબાઈ એમની મીટિંગ અંગ્રેજો જોડે થઈ તો જમનાબાઈ ગાયકવાડે કીધું કે ભાઈ અમારા તો કોઈ પુત્ર નથી તો મારે ખંડેરાવ ગાયકવાડને તો કોઈ પુત્ર નથી તો હવે રાજા કોને બનાવીએ ત્યારે એમને અંગ્રેજોએ છૂટ આપી કે ભાઈ તમે દત્તક પુત્ર લઈ શકો છો તમે ધ્યાનથી સાંભળજો આ દરમિયાન જે ડેલહાઉસીની ખાલસા નીતિ હતી એમને છોડી દીધી દત્તક પુર પુત્ર લેવાની છૂટ આપી દીધી હવે એમના ધ્યાનમાં હવે તેમને જમનાબાઈએ વિચાર ચાલુ દત્તક પુત્ર બનાવું કોને તો તેમની આગળની પેઢી તરફ જોયું કે આપણા જે ઝીંઘોજી ગાયકવાડ છે આ લોકો બધા દામાજી ગા દામાજીરાવ ગાયકવાડ છે એમની પેઢી હતા તેમને એવું થયું કે જે ઝીઘોજી ગાયકવાડ છે દામાજીરાવ ગાયકવાડના ભાઈ ઝીંગોજી ગાયકવાડ કે એમની પેઢીમાં જે કાશીરાવ ગાયકવાડ છે એમના ત્રણ છોકરા છે એવી જમનાબાઈને વાત કરી ભાઈ આમ એમની ઇન્ફોર્મેશન મળે ને દૂધ દ્વારા કે ભાઈ આપણા જે ઝિંગોજી ગાયકવાડ છે એમના જે પેઢીમાં કાશીરાવ ગાયકવાડ કરીને છે એમને ત્રણ દીકરા છે તો આપણે એમને દત્તક પુત્ર તરીકે લઈને આવીએ તો એ વખતે આમ ઘણા બધા એ ટેન્શનમાં હતા કે ભાઈ આ જે પણ આવશે એ રાજા બનવા જમના ભાઈ બહુ જ આમ ટેન્શનમાં હતા એ બીમાર પણ પડી ગયા હતા એ વખતે કે ભાઈ આ જે ત્રણ આપણે પુત્ર લાવીશું જે દત્તક પુત્ર છે શું ખરેખર એ લોકો કાબિલ હશે કે નહીં એમના મનમાં ઘણા બધા પ્રશ્ન ચાલતા હતા પછી એમને નક્કી કર્યું કે ભાઈ બોલાવતા આવો હવે કે એ લોકો પછી આ માહિતી મેળવી તે એ લોકો હાલ ક્યાં રહે છે તો તેમને જોયું તો ભાઈ કાવલાના નાસિકમાં આવેલું છે તમે નાસિક ખ્યાલ જ હશે મારા સાઈડ આવેલું છે તે આગળ એક કાવલાના કરીને ગામ હતું હવે અલગ અલગ જગ્યાએ અમુક જગ્યાએ કૌલાના આપ્યું છે અમુક જગ્યાએ કાવલાના આપ્યું છે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણમાં કાવલાના નામ આપેલું છે નાસિક સાઇડ આવેલું આ ગામ છે તો ત્યાં આગળ જે કાશીરાવ ગાયકવાડ રહે છે તેમના ત્રણ પુત્ર છે આનંદરાવ ગોપાલરાવ અને રાવ આ ત્રણ પુત્રો છે એમના તો એમને બોલાવતા આવો તેમણે પોલીસ મોકલી હવે ત્યાં આગળ ગયા કાવલાના નાસિક પોલીસ ગઈ ત્યાં આગળ તો પોલીસ આવી તો ત્યાં આગળ તો ગામના લોકો તો ડરી ગયા કે રાજાએ બોલાયા છે તો પોલીસ આવત અમને એવું ભય જેવું થઈ જાય ને કે આ સાલું શું થયું તો પોલીસ છેક ગુજરાતનું વડોદરા સ્ટેટ કહેવાતું હતું વડોદરા વડોદરાની આમ જે ઇમ્પ્રેશન બહુ ખતરનાક હતી એ વખતે તે વખત ગયા તો પછી કાશીરાવ ગાયકવાડને કીધું કે ભાઈ મહારાણી જમનાબાઈનો ઓર્ડર આવ્યો છે કે તમારા ત્રણ પુત્રને ત્યાં આગળ બોલાવ્યા છે વડોદરા બોલાવ્યા છે તો વડોદરા ગયા આનંદરાવ ગોપાલરાવ અને સાંપ્રત રાવ ત્રણ ભાઈઓ ગયા આનંદરાવ સૌથી મોટા હતા વચ્ચેનો નંબર ગોપાલરાવ અને સાંપ્રત રાવ ગયા પછી રાણી જમનાબાઈએ બેસાડ્યા પછી કીધું તમે બેટા કેમ આવ્યા છો અહીં તો આનંદરાવે માથું નીચું કરી દીધું ગોપાલ રાવે કીધું ભાઈ રાજા બનવા માટે આવ્યો છું અહીં અહીં આગળ કંઈ મજાક કરવા નહીં રાજા બનવા માટે આવ્યો છું ત્યારે રાણીને લાગી ગયું કે બસ આનામાં કાબિલિયત છે હવે ગોપાલ રાવ હવે રાવ એ જ સયાજી રાવ ગાયકવાડ ત્રીજો ત્રીજો એ શબ્દ ફોકસ કરજો કદાચ એક્ઝામમાં સયાજીરાવ ગાયકવાડ બીજો એ ટાઈપનું પૂછાય ને તો ફોકસ કરજો હવે આ વાર્તા પરથી તમને શું ફેક્ટ ખબર પડી કે ભાઈ સયાજીરાવ ગાયકવાડના પિતા કાશીરાવ ગાયકવાડ હતા ખંડેરાવ ગાયકવાડની પત્ની જમનાબાઈ હતી પછી કાશીરાવ ગાયકવાડના ત્રણ પુત્રો હતા આનંદરાવ ગોપાલરાવ અને સાંપ્રત સાંપ્રતરાવ આ બધા ફેક્ટ પૂછાઈ શકે છે પછી એમનું જન્મસ્થળ કાવલાના નાસિક હતું આ મોસ્ટલી વડોદરા લોકો કરીને આવશે એટલે વડોદરા વડોદરા ટીક કરીને ના આવતા કાવલાના નાસિક હતું ને જન્મ તારીખ અગિયાર માર્ચ

હવે રાવ નામ કેમ પડ્યું તો હવે એક ટાઈપનો આવો પ્રશ્ન પણ ભૂતકાળમાં પૂછાવાના ભૂતકાળમાં એક વાર હતો કે ભાઈ સયાજી સયાજીરાવ ગાયકવાડ છે એમના પિતા કાશીરાવ ગાયકવાડ શું કરતા હતા તેમનો ધંધો શું હતો તો એ ખેડૂત હતા એટલે આ ટાઈપનું કદાચ ક્લાસ થ્રી છે ગમે તે પૂછાઈ જાય એવું કંઈ ઠેકાણું ના હોય ક્લાસ થ્રીનું જો નરેન્દ્ર મોદીના જન્મદિવસે કેટલા દીવા પ્રગટાવ્યા હતા એ પૂછાઈ શકે એટલે બધું પૂછાઈ શકે એટલે દરેકે દરેક આપણે મેક્સિમમ પેક્ટ યાદ રાખીને માર્ક્સ લેવાનો પ્રયત્ન કરીશું આટલી વાત કઈ ભાઈ કાશીરાવ ભીખાજી ગાયકવાડ શું હતા ખેડૂત હતા પછી ગોપાલરાવ ગોપાલરાવ નામ કેમ પડ્યું તો જે સયાજીરાવ ગાયકવાડ હતા એ પહેલાં નાના હતા ત્યારે ગાયો ચરાવતા હતા એટલે ગોવારિયો ગોવારિયા ઉપરથી ગોપાલરાવ નામ પડ્યું ને એમના ઉપર તો ઘણી બધી સ્ટોરી છે આપણા માટે કંઈ કામની નથી પરંતુ એક વખતે ગાય સિંગડામાં નાખીને ગોપાલરાવને આમ ઉછાળ્યા હતા ને એવી બધી ઘટના પણ બની હતી પરંતુ એ બધું કંઈ કામનું નથી હવે આ બધી વાતો આમ નોર્મલ વાત કરી હતી સયાજીરાવ ગાયકવાડ આમ બહુ જ ચતુર મગજના હતા એ બધું તો રાવા આ બધું તો વાર્તા જેવી થાય ભાઈ ચતુર હોય એટલા માટે જ આટલું મોટું નામ હોય ને એમ એમ તો થોડાક વિના રાજા બનાવ્યા આ બધી સામાન્ય વાતો છે હવે સયાજીરાવ ગાયકવાડનો ફોટો જોઈ લો અને પગે પડવું હોય તો પડી લો કેમ કે ગુજરાતમાં આના જેટલા મહાન આમ તો ઘણા બધા મહાન રાજા થઈ શકે થઈ ગયા છે આપણા ભૂતકાળમાં પરંતુ મારા મત અનુસાર ગુજરાતમાં આનાથી મોટા મહાન રાજા કોઈ આજ સુધી થયા નથી બે નામ આપણા મગજમાં આવે છે મારા મગજમાં એ કૃષ્ણ કુમાર સિંહજી અને સયાજીરાવ ગાયકવાડ બહુ જ બધા કામ કર્યા છે એમને એટલા સારા સારા કામ અને એટલા નવા નવા કોન્સેપ્ટ આપ્યા છે આધુનિક સમયમાં પણ તેની યથાર્થતા છે તમે આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ સયાજીરાવ ગાયકવાડના સયાજીરાવ ગાયકવાડના જે સિદ્ધાંતોના આધુનિક સમયમાં પ્રાસંગિકતા ચકાસો આ ટાઈપના પ્રશ્ન જીપીએસસી મેન્સમાં પૂછે જીપીએસસી મેન્સના પ્રિલિમ કંઈ નથી બસ ખાલી ઇન્ટરલિંક કરતાં આવડવું જોઈએ તો આ રીતના પૂછાઈ શકે ભાઈ સયાજીરાવ ગાયકવાડના સિદ્ધાંતો જે નીતિના હાલના સંદર્ભે યથાર્થ ચકાસો ત્યારે કન્ટેન્ટ પ્યોર હોવું જોઈએ હવે આ બધી જે વાર્તા છે ભાઈ ફેક્ચ્યુઅલ છે ક્લાસ થ્રીમાં પૂછાવાના સો ટકા ચાન્સીસ છે બધા ઇન્ફોર્મેશન મેળવી લઈએ મોસ્ટલી કહી દીધું છે પરંતુ અમુક ઇન્ફોર્મેશન બાકી રહી જતી હોય એવું કહેવામાં આવે છે ગુજરાતમાં સૌથી વધુ શાસન કર્યું હોય ને મિત્રો તો સયાજીરાવ ગાયકવાડે કર્યું છે તમે વિચાર કરો બાર વર્ષની ઉંમરે બાર વર્ષની ઉંમરે અઢારસો પંચોતેર અઢારસો ત્રેસઠ જન્મ બાર વર્ષની ઉંમરે રાજગાદી તેમનો કાવલાના કાલુ બાલુ યાદ કરીને યાદ યાદ રાખી લેજો પણ હોવું જોઈએ મૃત્યુ છ ફેબ્રુઆરી ઓગણીસો ઓગણચાલીસ વડોદરામાં પિતાનું નામ કાશીરાવ ભીખાજીરાવ ગાયકવાડ માતાનું નામ ઉમાબાઈ જન્મ સમયનું નામ ગોપાલ રાવ ઓકે માતાનું નામ શું ઉમાબાઈ યાદ રાખી લેજો બહુ જ ઇમ્પોર્ટન્ટ બનશે પછી કંપની સરકારે ખંડેરાવના મૃત્યુ બાદ વડોદરા રાજ્યને ખાલસા ન કરતા દામાજી ગાયકવાડના ભાઈ ઝીંગોજી ગાયકવાડના વંશજો પૈકી ત્રણ ભાઈઓને માલેગામ તાલુકાના કદાચ એમનું તાલુકુ પૂછે તો માલેગામ તાલુકો ઘણી વખતે પેપર હાર્ડ પૂછવા માટે આવા બધા નાટક કરતા હોય પરંતુ યાદ રાખી લેવાનું કે માલેગામ તાલુકાના કોલાણા ગામમાંથી બોલાવી વચેટભાઈ ગોપાલરાવને પસંદ કર્યો ખંડેરાવની વિધવા જમનાબાઈ પાસે તેમને દત્તક લેવડાવ્યા ઓકે કોને દત્તક લીધો જમનાબાઈએ આ બધા જોયા હવે આપણે આગળ જોઈએ હવે બહુ જ મસ્ત છે કે ભાઈ સયાજીરાવ ગાયકવાડે દરમિયાન જે જે ફેક્ટ ઇન્ફોર્મેશન છે એના વિશે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું અઢારસો પંચોતેર વડોદરા રાજ્યના રાજકુમાર તરીકે દત્તક લેવાયા દત્તક ક્યારે લેવાયા અઢારસો પંચોતેરમાં બાર વર્ષની ઉંમરે દત્તક લેવાયા કોને લીધા તો જમનાબાઈએ અઢારસો માં વડોદરા કોલેજનો પાયું નખાયું ને સયાજી સયાજીબાઈ ખુલ્લો મુકાયો તો કદાચ તમને પૂછાય કે વડોદરા કોલેજનો પાયું ક્યારે નખાયું તો અઢારસો ઓગણસી માં પછી અઢારસો એસી માં પ્રથમ લગ્ન કર્યા તાંજોડના લક્ષ્મીબાઈ સાથે બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે તેમને લગ્ન તાંજોડના લક્ષ્મીબાઈ સાથે કર્યા હતા ને લગ્ન પછી મહારાણી ચિમનાબાઈ નામ આપ્યું હતું ત્યાં આગળ મરાઠામાં કેવું હોય લગ્ન પછી નામ બદલવાની પ્રથા હોય એટલે પહેલાં લગ્ન સમયે નામ લક્ષ્મીબાઈ હતું તમે લક્ષ્મી પેલેસ જુઓ છો આમના નામ ઉપરથી જ બનાવવામાં આવ્યું છે ને પછી એમનું નામ ચિમનાબાઈ કર્યું પછી અઢારસો એંસીથી અઢારસો નેવું દરમિયાન વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસની રચના તો તમે દેખી શકો છો વડોદરામાં પેલેસ એક્યાસી માં વડોદરા રાજ્યની ગાદી સંભાળી ધ્યાનથી મિત્રો યાદ રાખજો અઢારસો પંચોતેર માં દત્તક લીધા હતા ને અઢારસો એક્યાસી માં વડોદરાની રાજગાદી સંભાળી હતી એટલે ઘણા બધા મિત્રો ભૂલ કરીને આવશે પરંતુ મિત્રો અઢારસો એક્યાસી અઢાર વર્ષની ઉંમર થઈ જાય એટલા માટે રાજગાદી સંભાળી હતી અઢારસો બીજા લગ્ન કરે ગજરાબાઈ સાથે પછી અઢારસો પંચ્યાસી માં આજવા સરોવર યોજના બનાવ્યું તમે આજવા નિમેટા બહુ જ ફેમસ છે એ અઢારસો પંચ્યાસી માં કદાચ યાદ ના આવે કોંગ્રેસ અધિવેશન અઢારસો પંચ્યાસી એના ઉપરથી આજવા સરોવર યાદ રાખી શકો છો ઇન્ટરલિંક કરીને યાદ રાખતા શીખો આવડી જશે ઓગણીસો છ વડોદરા રાજ્યમાં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી વડોદરા રાજ્યમાં ગામે ગામે પુસ્તકાલય બનાવ્યા ખ્યાલ છે પરંતુ સૌ પ્રથમ પ્રાથમિક શિક્ષણની છૂટ અમરેલીમાં આપી હતી અઢારસો ત્રાણુંમાં માં ત્યારબાદ ઓગણીસો છમાં માં સંપૂર્ણ રીતે પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી હતી વડોદરા રાજ્યમાં આ ફેક્ટ યાદ રાખી લેજો અમરેલી યાદ રાખી લેજો હવે ઓગણીસો અગિયારમાં ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા અધિવેશનને સંબોધન તો બહુ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે ભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદના વડોદરા અધિવેશનને સંબોધન ક્યારે આપ્યું હતું ઓગણીસો અગિયારમાં બંગારાના ભાગલા રદ ઓગણીસો અગિયારમાં થયા હતા એ વખતે સાહિત્ય પરિષદમાં એમને અધિવેશનમાં સંબોધન આપ્યું હતું આ રીતે બે ઘટનાને ઇન્ટરલિંક કરી નાખવા કોંગ્રેસની સ્થાપના આજવા સવરોવર બંગાળના બાલારદ સાહિત્ય પરિષદનું સંબોધન બ્રિટિશ સરકારે ખાસ ઇલ્કાબ ફરજદે ખાસ એ દોલતે ઇંગ્લિશે આપ્યો હતો આ નામ યાદ રાખી નાખવાનું કદાચ આ બધું ના યાદ રહે ને ને એવું બધું તો એવું યાદ રાખી લેવાનું ભૈયાના ફોજી ખાસ દોલત ફોજીને ખાસ દોલત આપવામાં આવી ને એવું બધું બહુ ટપ પડશે આપણે એક માર્ક્સની મતલબ તમે ફોજી યાદ રાખશો ને એટલે યાદ આવી જશે ફોજી ને દોલત એટલે જે દે ખાસ દોલત પછી અઢારસો માં મહારાણી ચિમનાબાઈનું અચાનક અવસાન થયું અઢારસો અઢારસો માં તો મેરેજ કર્યા ને અઢારસો માં તો એમનું અવસાન થયું તેમની યાદમાં સયાજી રાવે એક વિશાળ ઇમારત બંધાવી જેને અત્યારે ન્યાયબંધિત તરીકે જાણીતી છે કદાચ તમને પૂછાય કે ન્યાય મંદિર કોની યાદમાં બનાવવામાં આવ્યું હતું તો તમને ઓપ્શન્સમાં આપશે ભાઈ ચીમનાબાઈ તમે ચીમનાબાઈ પછી બીજા બધા જમનાબાઈ તે બધા નામ આપવામાં આવશે ત્યારે ભાઈ ચીમનાબાઈ અથવા લક્ષ્મીબાઈ લખજો તે માટે તમે આમ આરામથી યાદ રાખી શકો છો ને આવા ટાઈપના પ્રશ્નો સો ટકા પૂછાતા હોય છે હવે આ બધી ઇન્ફોર્મેશન ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન મેળવી લીધી ભાઈ ચીમનાબાઈનું અવસાન અઢારસો પંચ્યાસીમાં થઈ આજવા સરોવરની જે બંધાયું એ પણ અઢારસો પંચ્યાસીમાં ચિમનાબાઈનું જે અવસાન થયું એ પણ અઢારસો પંચ્યાસીમાં કોંગ્રેસનું પહેલું અધિવેશન મુંબઈમાં એ પણ અઢારસો પંચ્યાસીમાં તમે જુઓ અઢારસો પંચ્યાસીની ઘણી બધી ઘટના સારી સારી એટલે આજવા સરોવર બના એ સારું કહેવાય આ વસ્તુ ખરાબ કહેવાય મિત્રો ઘણા બધા એવું વિચારતા હશે સર સારું કહે છે પરંતુ અમુક વસ્તુ સારી હોય દરેક વસ્તુ સારી ના હોય પછી સયાજીરાવ ગાયકવાડની કેમ વડોદરાના શ્રેષ્ઠ રાજવી તરીકે ઓળખવામાં આવે છે હવે સયાજીરાવ ગાયકવાડને વડોદરાના કેમ શ્રેષ્ઠ રાજવી તરીકે ઓળખવામાં આવે છે હવે ઘણા બધા મિત્રોને એ વખતે ખ્યાલ જ નહીં હોય ભાઈ વડોદરાનો વિસ્તાર ક્યાં સુધી હતો ઘણા બધાને ખ્યાલ નથી હોતો ને એમાં કંઈ આમ શરમાવાનું ના હોય નથી ખ્યાલ તો નથી ખ્યાલ એમાં શું વરી તો એમાં એટલા માટે હવે આપણે વડોદરા તો વડોદરાના એ વખતે મુખ્ય ચાર પ્રાંત હતા કદાચ પરીક્ષામાં આવા ટાઈપના પ્રશ્ન પૂછાય તો મોસ્ટલી કોઈને આવડતા નથી જીપીએસસીમાં આવા ટાઈપના પૂછાય ક્લાસ થ્રીમાં આ ટાઈપના હાર્ડ પ્રશ્ન ના પૂછાય વડોદરાના મુખ્ય ચાર પ્રાંત હતા એક વડોદરા પોતે દક્ષિણમાં નવસારી ઉત્તર ઉત્તર ગુજરાતમાં કડી સૌરાષ્ટ્રમાં અમરેલી વડોદરાના ચાર મુખ્ય પ્રાંત પૂછાય પહેલું તો વડોદરા નવસારી કઢી અને અમરેલી આ ચાર નામ યાદ રાખી લેવાના કોઈ બહુ મગજમાં લોડ આપવાનું નહીં આ ચાર પ્રાંત એમના અંડર હતા મુખ્ય પ્રાંત હતા ને આ ટાઈપના પ્રશ્ન પૂછાતા હોય છે ઓપ્શન્સમાં નવસારી કઢીની જગ્યાએ કદાચ બીજું કંઈ નામ આપી દે એ ખોટું કરી દે ખંભાત એવું કંઈ નામ આપે તો ઓપ્શન્સ ખોટું આ ચાર સાચા બસ આ રીતે યાદ રાખી લેજો પછી એક મસ્ત થોડા ઘણા ફેક્ટ ઉપર આવ્યા છીએ તો થોડી ઘણી આ બધી વાત કરી દો પછી ઘણા બધા અમુક અમુક ફેક્ટ જણાવું છું આમ થોડા ઘણા ચલો ને અત્યારે થોડું ઘણું એવા એવા ફેક્ટ જણાવું જેના કારણે થોડી મજા આવે ક્લાસ થ્રી વાળા મિત્રોને પહેલી વાત છે કે ગાયકવાડ હવે ગાયકવાડની તો આપણે વાત થઈ ગઈ એમણે દત્તક લીધા સયાજી રાવ ગાયકવાડ તો હવે આપણા મનમાં પ્રશ્ન થવો જોઈએ કે એમણે ગુજરાતી કોને શીખવાડ્યું સયાજી રાવને ગુજરાતી રતન રામે શીખવાડ્યું હતું રતન અમારા ત્યાં રતનની ભાજીપાવ મળે છે એના ઉપરથી મેં યાદ રાખ્યું છે કે ગુજરાતી રતનવાળાએ શીખવાડ્યું અને મરાઠી કેશવ મરાઠી કેશવ પ્લસ વ્યંકેટરાવ જોશીએ શીખવાડ્યું તો ટાઈપનું પૂછાશે કે ભાઈ એજ્યુકેશન આપવું તો પડે એમને તો એજ્યુકેશનમાં મુખ્યત્વે તેમને ગુજરાતી ગુજરાતી ભાષા કોને શીખવાડી ગુજરાતી વિશે જે નોલેજ હોય એ રતન રામે આપ્યું હતું અને રાવ જોશીએ એમને મરાઠા જે મરાઠી ભાષામાં એજ્યુકેશન આપ્યું હતું એ કેશવરાવ અને રાવ જોશીએ હવે આ તો ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હતા એમને ગુજરાતી કોને શીખવાડ્યું મરાઠા મરાઠી કોને શીખવાડ્યું પછી ટી માધવરાવ હતા તો એમને એમના જીવન ઘડતરમાં ખૂબ જ અગત્યનો ફારો હતો તો જે માધવરાવનું નામ પણ યાદ રાજકીય પ્રશાસનિક નોલેજ આપ્યું હતું તેમજ ઈલિયટ આ ઈલિયટનું નામ પણ બહુ ફેમસ છે એમને કર વ્યવસ્થા કેવી રીતે લખવાનું મહેસૂલ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એના વિશે જ્ઞાન ઇલટે આપ્યું હતું આ ટાઈપના ફેક્ટ પૂછાતા હોય છે આમ તમને એમ પૂછે કે ભાઈ સયાજીરાવ ગાયકવાડનો ગુરુ કોણ હતા એમને બધુંય બધું નોલેજ આપવાવાળા તો ટી માધવરાવ અને તમને એમ કે ભાઈ મૈસૂલી એ રિલેટેડ નોલેજ કોને આપ્યું હતું ઇલિયે ગુજરાતીમાં નોલેજ કોને આપ્યું હતું તો ભાઈ રતનવારાએ અને ગાયકવાડને મરાઠીમાં કોને આપ્યું હતું તો કેશવ અમારે ત્યાં કેશવ ગરબા ક્લાસીસ છે એના ઉપરથી મરાઠામાં કેશવ કેશવવારાએ આપ્યું હતું હિંમતનગરવાળાને ખબર જ છે કે આપણા ત્યાં ગરબા બહુ જબરજસ્ત થતા હોય છે ને એમાં આપણા કુણલાલ સર ગરબામાં બહુ માસ્ટર છે મિત્રો તો કોઈને ગરબા શીખવા હોય તો કુણલાલ સરનો કોન્ટેક કરી શકો છો પછી એટલે આ તો પ્રમોશન કરવા નથી આવડતું પણ આપણા ફેકલ્ટી બહુ સ્કિલફુલ છે ઘણા બધાની જોડે મલ્ટી ટેલેન્ટેડ છે એટલા માટે આ તો જણાવી દીધી વાત હવે ઓકે આ બધા ફેક્ચ્યુઅલ ઇન્ફોર્મેશન ઇમ્પોર્ટન્ટ બનશે ક્લાસ થ્રીમાં આવા પ્રશ્નો પૂછાતા હોય આનાથી વધુ કંઈ આવે નહીં પછી આપણે થોડા ઘણા ફેક્ટ ઉપર જઈએ પછી પાછા અમુક અમુક નવા નવા ફેક્ટ કહેતો જઈશ બસ આજે મેક્સિમમ ફેક્ટ યાદ રાખવાના છે ને વિ થોડી ઘણી વાર્તા સાંભળીને યાદ રાખીએ એટલે તમને મગજમાં આમ બેસી જાય ભાઈ આ આ ટાઈપનું થયું હતું હવે તેમને મફત અને ફરજિયાત કેળવણી ઈસ્પી સન અઢારસો ત્રાણુંની સાલમાં મફત અને ફરજીયાત કેળવણીની પ્રથા દાખલ કરી હવે આ કેવી રીતે તમને ઇમ્પોર્ટન્ટ બની કદાચ તમને એમ પૂછાઈ શકે કે સયાજીરાવ ગાયકવાડના હાલના સંદર્ભમાં યથાર્થતા ચકાસો હાલના સંદર્ભમાં એમના સિદ્ધાંતોની યથાર્થતા ચકાસો અથવા સયાજીરાવ ગાયકવાડ કેમ શ્રેષ્ઠ રાજવી હતા એના વિશે ચર્ચા કરો એ બધા ટાઈપ જેવા પ્રશ્ન પૂછાય તો આ કન્ટેન્ટ બહુ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે એજ્યુકેશન ઉપર તમે ડાયમેન્શન જુઓ પહેલાં એજ્યુકેશન રિલેટેડ લખેલું છે કે ભાઈ ઈસવીસન અઢારસો ત્રાણુંની સાલમાં મફત અને ફરજીયાત કેળવણીની શરૂઆત કરી અમરેલી ખાતેથી તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ બી બની શકે ક્લાસ થ્રી માટે હવે એજ્યુકેશન પછી જે કલા સંસ્કૃતિ ઉપર પણ એમને ફોકસ કર્યું હતું એમને કલા ભવનની સ્થાપના કરી હતી કલા ભવનની સ્થાપના રાજ્યના યુવાનોને ઉદ્યોગો સ્થાપવાની તાલીમ આપવા માટે કલા ભવનની સ્થાપના કરી હતી ઉદ્યોગ ક્ષેત્રે જે તાલીમ આપવા માટે તેમને કલા ભવનની સ્થાપના કરી હતી તો આ પણ ઇમ્પોર્ટન્ટ બની જશે ભાઈ ઉદ્યોગ માટે પણ સ્કિલ ડેવલપમેન્ટ ઉપર માનતા હતા તો તમે આજના સંદર્ભે એ રીતે લખી શકો જેમ સયાજીરાવ ગાયકવાડે કલા ભવનની સ્થાપના કરી એ જ રીતે આપણે પણ સ્કિલ ડેવલપમેન્ટ માટે કલા પવન જેવી સંસ્થાની સ્થાપના કરી શકે છે પછી સેકન્ડ જે મફત અને ફરજિયાત શિક્ષણ તો એ ગામડાના છેવાડા વ્યક્તિ સુધી પહોંચે તો બહુ બધી ગામડામાં બહુ બધી સ્કૂલો કોલેજો બંધાવી હતી તો આપણે પણ ગામડાને કોલેજમાં સ્કૂલો અને સ્કૂલ અને કોલેજો બંધાવી શકીએ છીએ નજીકના વિસ્તારમાં પછી ફરજિયાત એ લોકોને કમ્પલસરી કર્યું હતું ખેતીવાડીની પદ્ધતિસર શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી તે લોકો એગ્રિકલ્ચર યુનિવર્સિટી ઉપર જે હાલના તબક્કે છે એ ટાઈપમાં તેમને ખેતીવાડીની પદ્ધતિસર શિક્ષણ આપવાની વ્યવસ્થા આ ટાઈપની વ્યવસ્થા પણ આપણે વિસ્તૃત કરી શકીએ છીએ પછી તે સાહિત્યપ્રેમી હતા સન ઓગણીસો બારમાં વડોદરામાં ગુજરાતી લેખકોની પરિષદ ભરાવી હતી તેમાં તેમણે લોક ઉપયોગી પુસ્તકો પ્રગટ કરવા માટે બે લાખ રૂપિયાનું ભંડોળ જુદી રાખવાની જાહેરાત કરી હતી તો કદાચ તમને પૂછાય કે ભાઈ એમને કઈ સાલમાં પુસ્તકો અલગ પ્રગટ કરવા માટે ભંડોળ બે લાખ નું ભંડોળ જે વડોદરામાં લેખકોની પરિષદ ભરાઈ હતી ઓગણીસો બાર માં આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે બે લાખ રૂપિયા આ બે લાખ રૂપિયા પણ પૂછાઈ શકે છે પછી સમાજ સુધારક ઈસ્પીસન અઢારસો બેસી માં અંત્યજ માટે સારા શરૂ કરી હતી મોસ્ટ આઈએમ બી ફેક્ટ છે સયાજીરાવ ગાયકવાડે ક્યારે અંત્યજ માટે સારાની શરૂઆત કરી હતી તો અઢારસો બ્યાસીમાં પછી તેમણે બાળ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો તો વિધવા વિવાહ કાયદેસર બનાવ્યા હતા નસ્ય પુષ્યતા નિવારણ કાર્યક્રમની પણ શરૂઆત કરી હતી તમે જોઈ શકો છો મોસ્ટ મોસ્ટ આઈએમ બી ફેક્ટ આવી ગયા ભાઈ બાળ લગ્ન પ્રતિબંધ વિધવા વિવાહ આ દરેકે દરેક વસ્તુ આવી જશે પછી કલા ક્ષેત્રે યોગદાન વડોદરામાં સંગીત પ્રવૃત્તિનો પ્રારંભ ખંડેરાવ ગાયકવાડના સમયથી થયો હતો મોસ્ટ પ્રશ્ન છે કે વડોદરામાં સંગીત પ્રવૃત્તિનો પ્રારંભ કોના સમયથી થયો હતો તો ખંડેરાવ ગાયકવાડ લખજો સયાજીરાવ ગાયકવાડ ના લગતા અને કોના ટાઈમે પીક પોઈન્ટ હતો તો સયાજીરાવ ગાયકવાડના ટાઈમે સયાજીરાવ ગાયકવાડે મૈસૂરના રાજગાયક મૌલા બક્ષને વડોદરા રાજ બ દરબારની શોભા વધારવા માટે આમંત્રણ આપ્યું હતું તમે વિચાર કરો એ બહારથી બોલાવતા હતા તો મૌલા બક્ષનું નામ આવે તો સયાજીરાવ ગાયકવાડ સાથે સાંકળી લે અઢારસો છ્યાસીમાં સયાજીરાવે સંગીત શાળા શરૂ કરી હતી મોંમ બી પ્રશ્ન છે કે સયાજીરાવ ગાયકવાડે ક્યારે સંગીત શાળા શરૂ કરી હતી અઢારસો છ્યાસીમાં ને તેને જે મૌલા બક્ષને બોલાવ્યા હતા તમે વિચાર કરો મૌલા બક્ષ એ વખતનું બહુ જ મોટું નામ હતું જેમાં આજના સમયમાં અરજીતસિંહ એ બધા છે એ રીતે મૈસૂરના રાજ ગાયક મૌલા બક્ષને બોલાવ્યા હતા તેના પહેલા આચાર્ય તરીકે મૌલા બક્ષની નિમણૂક કરી તેમને જે સંગીત સારા બનાવી તેના પહેલા આચાર્ય તરીકે કોની નિમણૂક કરી તો મૌલા બક્ષની નિમણૂક કરી તો આ મોસ્ટ આઈએમપી ઇમ્પોર્ટન્ટ છે ને વીણા વાદક પણ હતા તો આ ટાઈપના પ્રશ્નો ક્લાસ થ્રી અથવા જીપીએસસી માં પૂછાઈ શકે છે હવે સૌપ્રથમ સંગીત પરિષદ બોલાવી હતી મોસ્ટ ફેક્ટ છે ગાયકવાડે ભારતની સૌ પ્રથમ સંગીત પરિષદ ક્યારે બોલાવવામાં આવી હતી ઓગણીસો સોળમાં બોલાવવામાં આવી હતી ઘણા બધા ગાંધીજી ક્યારે ભારતમાં આવ્યા પાછા ઓગણીસો પંદરમાં જ્યારે આ એમને ક્યારે બોલાવી પરિષદ ઓગણીસો સોળમાં આ રીતે બે ઇન્ટરલિંક કરી તમને જે નામ આવતું હોય નવ જાન્યુઆરી ઓગણીસો પંદર ઓગણીસો સાતમાં સોળમાં બોલાય આ રીતે ઇન્ટરલિંક કરીને યાદ રાખી શકો છો પછી એમને આ બધા પણ ગાયકો કલાકાર હતા ભાઈ ખાસા સાહેબ અબ્દુલ કરીમ ખાં ફિદા હુસેન ફેજખા ગણપતરામ નાસિર ખા ગંગારામ તખવાજી આ ટાઈપના નામો છે આ પણ જે ગાયક તરીકે બહુ મોટા નામ હતા તેમને પણ આશરો આપ્યો હતો તેમને પછી તેમને તંત્ર અને ન્યાયતંત્રને જુદું પાડવાનું પગલું લીધું મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે કે કોને ભારતમાં તંત્ર અને ન્યાયતંત્રને જુદું પાડવાનું કામ કર્યું હતું તો સયાજીરાવ ગાયકવાડે આના ઉપર પ્રશ્ન છે તો સયાજીરાવ ગાયકવાડ હતા તો પછી એમના જોડે એક વૃદ્ધ માજી આવ્યા હતા આમ આપણે કહે વૃદ્ધ માજી ટાઈ તે આવ્યા હતા ને પછી સયાજીરાવ ગાયકવાડને કમ્પ્લેન કરી કે રાજા અમારા ત્યાં આપણે ત્યાં તંત્ર અને ન્યાયતંત્રમાં બહુ જે એક હોવાને કારણે ન્યાયમાં બહુ જ મોટા પ્રમાણમાં વિલંબ જોવા મળે છે ખોટા ખોટા પૈસા ખર્ચ પૂરતો ન્યાય યોગ્ય ન્યાય મળતો નથી નિષ્પક્ષ ન્યાયનો અભાવ જોવા મળે છે ત્યારે સયાજીરાવ ગાયકવાડે કીધું કે ભાઈ સારું આના માટે આપણે ન્યાય વ્યવસ્થા સ્પીડી જજમેન્ટ મળે એ માટે આપણે તંત્ર અને ન્યાયતંત્રને અલગ કરીશું તો આ રીતે તમે એમની ઉદારતા જોઈ શકો છો તંત્ર અને ન્યાયતંત્રને તેમને જુદી પાડ્યું મહારાજાએ ઇલિયટને સર તરીકે બોલાવતા મેં વાત કરી ને ઇલિયટે એમને પ્રશાસનિક નોલેજ આપ્યું હતું એમને સર તરીકે બોલાવતા હતા પછી અરવિંદ ઘોષને હિસાબી વિભાગ આપ્યું હતું આ બહુ જ મસ્ત સ્ટોરી છે અરવિંદ ઘોષની એમને હિસાબી વિભાગ આપ્યો હતો અરવિંદ ઘોષ એ જે સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા લાસ્ટમાં પોન્ડિચેરી જઈ તેમણે અધ્યાત્મ અપનાવ્યું હતું અધ્યાત્મ ક્ષેત્રે બહુ જબરજસ્ત બુકો લખી છે અરવિંદ ઘોષે પછી અરવિંદ ઘોષ વિશે પણ તમે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના ઘણું બધું છે ને આ માટે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તરીકે પણ ઓળખાવવામાં આવે છે હવે તેમણે હિસાબી વિભાગ આપ્યું હતું હવે તમને ખ્યાલ છે કે આ થોડી જવાલવાદ તરફ પ્રકૃતિ હતી પછી તમને થોડું ઘણું આ ઇન્ફોર્મેશન આવી દો હિસાબે વિભાગ આપ્યું હતું તો અરવિંદ ઘોષ હતા તે વખતે આપણે જેમ અત્યારે ને યુપીએસસી ચાલે છે એ વખતે એ વખતે આઈસીએસની એક્ઝામ હતી તો આઈસીએસની એક્ઝામમાં થોડા જ માર્ક્સ માટે અરવિંદ ઘોષ ફેલ થયા હતા એટલે ઘણા બધા અપસેટ થઈ ગયા હતા ને પછી એ વખતે સયાજીરાવ ગાયકવાડને મળે તો સયાજીરાવ ગાયકવાડે એમનું નોલેજ જોયું કે બહુ જબરજસ્ત આ બ્રિલિયન્ટ વ્યક્તિ છે કામ આપવું જોઈએ એમને ખબર હતી કે આમની પ્રકૃતિ એમની માનસિકતા બ્રિટિશરો વિરુદ્ધ છે આમ છતાં પણ તેમને હિસાબી વિભાગમાં એમને સ્થાન આપ્યું હતું તો આના પરથી તમે તેમની દેશભક્તિ કેટલી હતી તે જોઈ શકો છો પછી ફતેશિવ ગાયકવાડે સયાજીરાવ ઓફ વડોદરા ધ પ્રિન્સ એન્ડ મેન પુસ્તક લખ્યું હતું જેમાં મહારાજાના સમયે સુશાસન સંબંધિત વાત કરવામાં આવી હતી તો કદાચ પૂછાઈ શકે ભાઈ સયાજીરાવ ઓફ સયાજીરાવ ઓફ બરોડા ધ પ્રિન્સ એન્ડ મેન આ ટાઈપનું પુસ્તક કોને લખ્યું તો ફતેસિંહ ગાયકવાડે લખ્યું જેમાં એમના સુશાસનની બધી ચર્ચા કરવામાં આવી છે પછી હવે તમને થોડું ઘણું હવે હું એક આ ઇન્ફોર્મેશન આપી દઉં એક મને ફેક્ટ યાદ આવે છે તેમને ઓગણીસો આઠ માં ગુજરાતમાં પહેલી વાર એવી કોઈ ઘટના બની હતી આ સત્તર સભ્યોમાંથી આઠ સભ્યો પ્રજા દ્વારા ચૂંટાયેલા હતા ગુજરાતમાં આવી પ્રથમ ઘટના હતી જેમાં ધારાસભાના સભ્યો પ્રજા દ્વારા ચૂંટાયેલા હોય તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાઈ શકે છે કે જે સયાજીરાવ ગાયકવાડ હતા તેમને ધારાસભા બનાવી એમાં કેટલા સભ્યો હતા તો સત્તર એમાંથી કેટલા ચૂંટાયેલા હતા તો આઠ આ ટાઈપના જો ડિટેલ્સમાં પૂછાય તો આ ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે હવે એક આ સ્ટોરી કહી દઉં પછી આપણે વાત પૂરી કરીએ બસ આટલું ઇન્ફોર્મેશન ઇનઅ છે પછી બીજું કોઈ સયાજીરાવ ગાયકવાડ વિશે કંઈ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આવીશ તો હું તમને સ્યોર નેક્સ્ટ લેક્ચરમાં કહીશ પરંતુ ક્લાસ થ્રી અને જીપીએસસી પ્રિલિમિનરી માટે આટલું ઇનફ છે મિત્રો હવે આ થોડી ઘણી વાત કરી દઈએ કે સયાજીરાવ ગાયકવાડ અમરેલીના દલખાણિયા પાસે શિકાર કરવા ગયા હતા તે માટેની બહુ જ મસ્ત સ્ટોરી છે ને એમને જે હરી અને અર્ચન ઓકે તો ચાલો મિત્રો તો સયાજીરાવ ગાયકવાડ સયાજીરાવ ગાયકવાડ શિકારના ખૂબ જ શોખીન હતા તો તેમને વિચાર્યું કે આપણે શિકાર કરવા જવું છે તો એમના જે પણ લોકો એમની જોડે તો એ કે આપણે ચાલો ને અમરેલીના દલખાણીય વિસ્તારમાં સિંહનો શિકાર તમને કરવા મળશે તો તે આગળ બધું જેમની વ્યવસ્થા હોય એ વ્યવસ્થા કરી બધું કર્યું પછી જ્યારે એ સયાજીરાવ ગાયકવાડ શિકાર કરવા ગયા હતા ત્યારે બંદૂકનો ઘાવ જે બંદૂકનું નિશાન એ ચૂકી ગયા હતા પછી ત્યારબાદ સિંહે એમની ઉપર અટેક કર્યો હતો ત્યારે બે ભાઈ હતા આ મેં હરિ અને અર્જન આ બે ભાઈઓ હતા તો તેમને બચાવી એ કોરી જાતિના હતા તેમને સિંહ ઉપર સિંહને એમની તરફ મારવા આવતા હતા ત્યારે સિંહ ઉપર કૂદી પડ્યા હતા એ બંને ભાઈ અને પોતાના જાનના જોખમે સયાજીરાવ ગાયકવાડને બચાવ્યા હતા આના કારણે સયાજીરાવ ગાયકવાડ ખુશ થઈ ગયા કે તમે મારી જાન બતાવી છે જે બે કોરીભાઈ જે આમ હરિ અને અર્જણભાઈ હતા આના વિશે જે સ્કૂલ ટાઈમમાં આવો પાઠ પણ આવતો હતો હરિ અને અર્જણભાઈ તો એ બંને કોરી જાતિના છે તેમને એમની યાદમાં એમને કહ્યું હતું કે ભાઈ હું તમારા બેનું પુત્રું બનાવીશ તે અનુસાર ઓગણીસો તેત્રીસમાં કમાટી બાગમાં તેમના પુતરા બનાવવામાં આવ્યા હતા ત મોસ્ટ આઈએમપી ફેક્ટ છે તો સિંહનું જ્યારે શિકાર કરવા ગયા હતા તો કોને બચાવ્યા હતા તો હરિ અને અર્જણભાઈએ ઓકે તો આ રીતે આપણે સયાજીરાવ ગાયકવાડની મોસ્ટલી ઇન્ફોર્મેશન મેળવી લીધી આ રીતે દરેકે દરેક રાજવી જે સિલેબસમાં આવ્યા છે તે આપણે જોઈશું ને આપણે કમ્પ્લીટલી સિલેબસ કવર કરવાના છે દરેકે દરેક ટોપિક આમ ગુજરાતમાં કેવું થતું હોય છે મોડર્ન હિસ્ટ્રી દસ લેક્ચરમાં પતાવવાની સ્કીમો ચાલતી હોય છે ને લોકોને એવી સ્કીમો ગમતી હોય છે પછી કહેશે સિલેબસ પૂરો થઈ ગયો એલા ભાઈ તમારું સિલેબસ આ રીતે પૂરો કરવો હોય તો આપણે એક કલાકમાં એ પૂરો થાય પરંતુ આપણે ધ બેસ્ટ કન્ટેન્ટ લેવાનું છે તો જે મિત્રોએ આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ ના કરી હોય ડાઉનલોડ કરી લેજો તો તમને કન્ટેન્ટનો આઈડિયા આવી જશે લાસ્ટમાં એટલું જ કહીશ કે જય હિન્દ જય જય ગરવી ગુજરાત લાસ્ટ હવે નવા લેક્ચરમાં નવા ઉત્સાહ સાથે મળીશું